આત્માની મૂંઝવણી ઘણા સમય પહેલા એક સુંદર ગામ હતું જ્યાં અર્જુન નામનો એક યુવાન યોદ્ધા રહેતો હતો તે યોદ્ધા ખૂબ જ સાહસિક અને હિંમતવાન હતો યુદ્ધમાં તેમની દરેક વખતે ગામમાં ઉજવણી કરવામાં આવતી હતી એક દિવસ અર્જુન ગામના મંદિરમાં ધ્યાનમાં ખોવાયેલો હતો તે પોતાના આત્માની મૂંઝવવામાં ફસાઈ ગયો હતો તેણે લાગ્યું કે તેનો આત્મા ઉદાસ થઈ ગયો છે અને તેણે કંઈક ગુમાવ્યું છે અર્જુને દેવી માતાની પ્રાર્થના કરી અને તેના આત્માની દુવિધાઓનું સમાધાન માંગ્યું તેની પ્રાર્થના સાંભળીને માતાએ તેને એક રહસ્યમય ગૃહમાં લઈ જવાની સલાહ આપી અર્જુને તેની માતાની સલાહ માનીને પળશાળા તરફ પ્રયાણ કર્યું પરશાળામાં પહોંચતાની સાથે જ તેને એક આભા અને શાંતિનું વાતાવરણ લાગ્યું તેને લાગ્યું કે અહીં તેના આત્માની અસ્તિત્વની મૂંઝવણો ઉકેલાઈ જશે અર્જુને ધ્યાનથી બેસીને તેના આત્માનો સમજાવવાનો પ્રયત્ન કર્યો તેણે તેના વિચારોને શાંત કર્યા અને આંતરદૃષ્ટિથી તેના આત્માની મૂંઝવણોના ઉકેલો શોધવાનું શરૂ કર્યું ધીરે ધીરે અર્જુનની ભાવનાએ તેમને કહ્યું કે જ્યારે આપણે આપણા મનની સંયમિત અને ધ્યાનથી સ્થિતિમાં રહીએ છીએ ત્યારે આપણે આપણા આત્માનું સંગીત સાંભળી શકીએ છીએ તેમણે કહ્યું કે સાચો સુખ અને પ્રયત્નો આત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે અર્જુન સમજી ગયો કે સુખ અને શાંતિનો સ્ત્રોત તેના આત્મામાં જ છે તેને એમ પણ લાગ્યું કે તેના આત્મામાં અમૃતન અને શક્તિનું સંગીત વાગી રહ્યું છે આ સમજ્યા પછી અર્જુને આત્મા દ્વારા સાચું સુખ પ્રાપ્ત કર્યું અને તેના જીવનને પરિપૂર્ણતા અને સમૃદ્ધિથી ભરી દીધું તેના આત્મામાં રહેલી મૂંઝવણ દૂર થઈ અને તે સાચા યોદ્ધા તરીકે મહાનતાની ઊંચાઈને પહોંચી ગયો શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે પ્લીઝ મારી વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો